पूर्व धारासभ्य કમાભાઈ રાઠોડ થોડી વારમાં ભાજપમાં જોડાશે. કમાભાઈ રાઠોડ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા. પોતાના સમર્થકો સાથે કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાશે. ભાજપના સુપોષણ અભિયાનને મદદ કરવા તમામ કાર્યકર્તાઓ ચણા લઈને પહોંચ્યા. કમાભાઈ રાઠોડ 1000 કિલો ચણા લઈ અને કમલમ પહોંચ્યા. કુપોષણગ્રસ્ત બાળકોને ચણાનું વિતરણ કરશે. તો અમદાવાદમાં માંડેલના પૂર્વ ધારાસભ્ય પ્રાજીભાઈ પટેલ બાદ હવે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ થોડી વારમાં ભાજપમાં જોડાશે. કમાભાઈ રાઠોડ સમર્થકો સાથે ભાજપના પ્રદર્શન કમલમ કાર્યાલય પર પહોંચ્યા, જ્યાં તેઓ કેસરીઓ ધારણ કરશે. 2017માં ટિકિટ કપાતા કમાભાઈ રાઠોડ અપક્ષ ચૂંટણી લડ્યા હતા, જ્યારે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. જોકે આજે કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ રહી છે. તો થોડી વારમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ. કમાભાઈ રાઠોડ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચ્યા છે. સમર્થકો સાથે તેઓ કમલમ પર પહોંચ્યા, પોતાના સમર્થકોને લઈ અને તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાજપના સુપોષણ અભિયાનને મદદ કરવા માટે તમામ કાર્યકર્તાઓ સાથે તેઓ ચણા લઈને પહોંચ્યા. મોટો કાફલો ગાડીઓનો તેમની સાથે તેમના સમર્થકોનો જોવા મળ્યો. અને આ રીતે શક્તિ પ્રદર્શન સાથે હાથમાં ચણા લઈ અને આ સમર્થકો પણ દેખાઈ રહ્યા છે દ્રશ્યોની અંદર. અને ભાજપનું સુપોષણ અભિયાન છે, તેમાં મદદ કરવા માટે તમામ કાર્યકર્તાઓ ચણા લઈ અને કમલમ કાર્યાલય પર પહોંચ્યા છે. કમાભાઈ રાઠોડ 1000 કિલો ચણા લઈ અને કમલમ પહોંચ્યા. જે કુપોષણગ્રસ્ત બાળકો છે તેમને આ ચણાનું વિતરણ કરવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે કાફલામાં જોવા મળ્યા અને કમલમ કાર્યાલય ખાતે આ તમામ સમર્થકો તેમની સાથે પહોંચ્યા છે. 2017માં ભાજપે તેમને ટિકિટ નહોતી આપી અને તેમણે બળવો કર્યો હતો, અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાજપમાં તેમની ઘર વાપસી થઈ રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન કરતા કમાભાઈ પહોંચ્યા છે. કમલમ કાર્યાલય વિક્ટરી શાઇન પણ બતાવી રહ્યા છે અને સાથે જ ચણા લઈને તેઓ પહોંચ્યા છે. ભાજપના જે સુપોષિત અભિયાન જે છે તેને તેઓ વેગ આપવા માટે તમામ કાર્યકર્તાઓ ચણા લઈને પહોંચ્યા. કમાભાઈ રાઠોડ 1000 કિલો ચણા લઈ અને કમલમ પહોંચ્યા છે. કુપોષણગ્રસ્ત બાળકોને તેઓ ચણાનું વિતરણ કરશે. તો 2017માં તેમને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી નહોતી અને તેમણે બળવો કર્યો હતો, ભાજપની સામે બળવો કરી અને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે ફરી એકવાર ભાજપમાં તેઓ ઘર વાપસી કરી રહ્યા છે. ચૂંટણીનો માહોલ જે રીતે ગરમાઈ રહ્યો છે, અનેક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો જે છે તેઓ ફરી એકવાર ભાજપમાં ઘર વાપસી કરી રહ્યા છે. અનેક નેતાઓ પણ ઘર વાપસી કરી રહ્યા છે ભાજપની અંદર. કોંગ્રેસના આગેવાનો સહિત ભાજપ છોડીને ગયેલા પૂર્વ ધારાસભ્યો છે કે નેતાઓ છે એ તમામ ફરી એકવાર કેસરીઓ ધારણ કરી રહ્યા છે. અને ભાજપે પણ આ તમામ નેતાઓ માટે જાણે દ્વાર ખોલી દીધા છે અને હવે કમાભાઈ પણ થોડી વારમાં ભાજપમાં જોડાશે. સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ઘર વાપસી થશે અને તેઓ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યાની અંદર અત્યારે કમલમ ખાતે ભાજપની અંદર ફરી જોડાવા માટે પહોંચી રહ્યા છે. ખાસ 2017 વિધાનસભા ઇલેક્શનના સમયે કમાભાઈ રાઠોડની ટિકિટ કપાતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે સાણંદ બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે તેઓએ 49,000 જેટલા માત પર મતો જે છે તે સાણંદ બેઠકથી મેળવ્યા હતા. અને હવે તેઓ જ્યારે 2022 ઇલેક્શનનું આ વર્ષ છે ત્યારે ભાજપની અંદર ફરી એકવાર ઘર વાપસી કરી રહ્યા છે. તેમને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે ફરી એકવાર કમાભાઈ રાઠોડ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપની અંદર જોડાશે. મોટી સંખ્યાની અંદર તેઓની ઘર વાપસી થશે અને આપ આ દ્રશ્યની અંદર જોવો છો કે તેઓ ખુલ્લી જીપની અંદર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ભાજપની અંદર ઘર વાપસી કરવા માટે તેમની સાથે તેમના ટેકેદારો જે છે તે પણ આજે ભાજપની અંદર વિધિવત રીતે ફરીથી પૂર્ણ પ્રવેશ કરશે.
કેમેરામેન વિપુલ બાલદા સાથે નિકુંજ જાની એબીપી અસ્મિતા ગાંધીનગર. ગરીબો પીડિતો વંચિતો શોષિતોનું કામ કરવાની આહલેક જગાવી રહ્યા હોય, ગરીબો વચ્ચે જઈ અને ગરીબોના કામ, ખેડૂતો વચ્ચે જઈ ખેડૂતોના કામ, બક્ષીપંચના સમાજ વચ્ચે જઈ આદિવાસીઓ વચ્ચે જઈ કામ કરવાનો જ્યારે અમારા જેવા કાર્યકર્તાઓને નારો આપ્યો હોય, ત્યારે એક કાર્યકર્તા તરીકે મારી પણ ફરજ છે કે હું આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબે જ્યારે 182 સીટ જીતવાનો નારો આપ્યો છે ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય સી આર પટેલ સાહેબની આગેવાનીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 182 સીટ જીતવાના તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે હું પણ એક કાર્યકર્તા તરીકે એમાં આ યજ્ઞની અંદર આહુતિ આપવા માગું છું અને કાર્યકર્તા તરીકે કામ કરવા માગું છું. કમાભાઈ, કોઈ પણ નેતા હોય, લોકનાયક હોય, લોકોની અંદર વર્ચસ્વ હોય, પણ જ્યાં સુધી પક્ષ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી વધુ મજબૂતાઈ હોય છે. પક્ષથી થોડા કે દૂર હટે તો જેમ પેલી વડવાયો હોય એ હટી જતી હોય એવું થતું હોય, એવું તમને અનુભવ થયો ખરો એટલા સમયગાળા? હું ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરતો હતો, મને કોઈ દિવસ એવો અનુભવ જ નથી થયો. આપ જોઈ શકો છો કે કોઈ દિવસ વડવાઈઓ હટી નથી. અપક્ષ ચૂંટણી લડ્યા હતા ને? ચૂંટણી લડ્યા એ વાત અલગ છે એ વખતની, પણ તમે આપ આ જુવાળ જોઈ શકો છો. કાર્યકર્તાના દિલમાં કમાભાઈ રાઠોડનું એક આગવું સ્થાન છે. એ સિંચાઈના પ્રશ્નો માટે લડતા હોય, ગરીબોના પ્રશ્નો માટે લડતા હોય, ઓબીસી સમાજના પ્રશ્નો માટે લડતા હોય, વેપારીઓના પ્રશ્નો માટે લડતા હોય, હર હંમેશ કમાભાઈ રાઠોડ એ પ્રશ્ન ઉઠાવી અને બધા લોકોની વચ્ચે રહ્યા છે ને રહેશે. અચ્છા, ભીખાભાઈ પણ અહીંયા છે, ભીખાભાઈ સાથે પણ વાત કરશું. ભીખાભાઈ, આજે ફરી પાછા સસ્પેન્શન, કમાભાઈ થોડા સસ્પેન્શન રદ થઈ રહ્યું છે અને ફરી પાછા કમલમ જઈ રહ્યા છો, કેવી અનુભૂતિ? અમે તો અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા માતૃ સામા જઈ રહ્યા છીએ, એટલે અમે અનુભૂતિ ન હોય, અમારો તો સંસ્કાર જ એવા છે કે અમે જ્યાં હતા ત્યાં જ જઈએ છીએ. ભૂતો બોલીશ રાત્રે 8 વાગે, શેતાન અબ્દુલ.